नमस्कार दर्शक मित्रों, હું છું વૈશાલી કુવારુ અને તમે જોઈ રહ્યા છો સુરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ। તો એક નજર આજના મુખ્ય સમાચાર પર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધારાપબરુ, તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। તો એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ। ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરે મીડિયાને આપી માહિતી, ગ્રામ પંચાયતની ચૂંટણી કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવશે। તમામ મતદાન મથકો પર કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન વચ્ચે યોજાશે ચૂંટણી। ધોરાજી ઉપલેટા જામકંડોરણામાં ટોટલ 93 ગ્રામ પંચાયત માટે યોજાશે ચૂંટણી। ધોરાજી તાલુકાની 28 ગ્રામ પંચાયત, ઉપલેટાની 48 અને જામકંડોરણાની 45 ગ્રામ પંચાયત છે, જેમાંથી ધોરાજી તાલુકાની 4 ગ્રામ પંચાયત, ઉપલેટાની 9 અને જામકંડોરણાની 15 ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે। ધોરાજીમાં 24 ગ્રામ પંચાયત, ઉપલેટામાં 39 ગ્રામ પંચાયત અને જામકંડોરણામાં 30 ગ્રામ પંચાયત માટે યોજાશે ચૂંટણી। ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાની કુલ 121 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1014 ઉમેદવારો ચૂંટણી લડશે। ધોરાજી, ઉપલેટા, જામકંડોરણામાં 32 ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી। તમામ મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવશે। તમામ મતદાન મથકો વિડીયોગ્રાફીથી સજ્જ। રિપોર્ટર રાજુભાઈ બગડા, ધોરાજીથી। હું છું ધારાપબરુ, આપ જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જીવી મિયાણી, પ્રાંત અધિકારી ધોરાજી। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતના ચૂંટણીનું જે જાહેરનામું બહાર પડેલું છે તે અનુસંધાને ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા ત્રણેય તાલુકાની અંદર કુલ 121 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આયોજન થયેલું છે અને તેમાં કુલ સભ્યો 1014 સભ્યોની ચૂંટણી થવાની છે। તે માટે કુલ ત્રણેય તાલુકાના કુલ 32 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે। આ ગ્રામ પંચાયતોમાંથી કુલ 28 ગ્રામ પંચાયતો બિનહરીફ, સંપૂર્ણ બિનહરીફ થયેલી છે, જ્યારે 93 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 તારીખના રોજ યોજવામાં આવશે। સાથે સાથે જે સભ્યો અને વોર્ડના સભ્યો છે એમાં કુલ 487 વોર્ડ બિનહરીફ થયેલ છે અને 527 વોર્ડના સભ્યોની ચૂંટણી આગામી 19 તારીખના રોજ આયોજન કરવામાં આવેલ છે। આ ચૂંટણીમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી અને તમામ અધિકારીશ્રીઓ સાથે મિટિંગ કરી અને સંવેદનશીલ મતદાન મથકો આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે, જેથી ચૂંટણીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે શાંત વાતાવરણની અંદર પૂર્ણ કરી શકાય। ધોરાજી તાલુકાની અંદર 4 ગ્રામ પંચાયતો, ઉપલેટા તાલુકાની અંદર 9 ગ્રામ પંચાયત અને જામકંડોરણા તાલુકાની અંદર 15 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થયેલ છે।